हाँ हेलो नमस्कार विद्यार्थी मित्रों, आ वीडियो नी अंदर हूँ तमने करावानो छू जे मॉडल पेपर जे बोर्ड द्वारा आपवामां आव्युं छे एनुं सेक्शन ए, तो एकदम सुपर डुपर रीते चर्चा करवाना छीए। अने हाँ, खाली आंसर नहीं, विथ समझूती अने ए पण प्रोपर। हवे घणी वखत तमे कदाच सोल्यूशन वगैरह जोता होय छो पण खाली जवाब आपी दे, पण घणा लोकोने एम थाय के साहेब जवाब तो अमारी पासे छे, ए समझावो तो कंईक कल्याण थाय। एटला माटे मारा विडियो हमेशा लांबा होय छे, पण ए प्रोपर समझूती साथेना होय छे। कारण के यार प्रोपर समझवू होय तो टाइम तो जोईए ने। हाँ, बाकी जवाब जोता होता तो शूँ करी शकीए, सीधी स्क्रीन शेर करीने ब्रुर करीने सीधो पूरू थई जाय। ए तो एक मिनिटनो विडियो मतलब कि रील बनावानी थाय ने, बट प्रॉपर समझवानुं होय अने समझवा माटे टाइम तो मांगता है भाई, टाइम तो मांगता है। ओके, तो बच्चों वेरी सिंपल प्रोसेस, जे तमने मॉडल पेपर बोर्ड द्वारा आपवामां आव्युं छे एनुं सोल्यूशन आपणे करवाना छीए। अने बीजी वस्तु खास याद रखजो के मॉडल पेपर तमारा माटे खूब ज कामनुं होय छे, एनी अंदरथी मेक्सिमम पूछातुं होय छे, माटे आ पेपर तमारा माटे खास कामनुं छे। पहेला ए, पछी बी, पछी सी ने पछी डी आपणे आ रीते सोल्यूशन लावाना छीए। એના પછી આપણે આગળ વધવાના છીએ અને એની અંદર આપણું જે પોતાનું સાથી પેપર સેટ છે એની અંદર આપણે સોલ્યુશન કરાવવાના છે। સૌથી પહેલી અગર બચ્ચો ચર્ચા કરીએ તો આની અમુક સૂચનાઓ છે, સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન કરવું, આ હંમેશા યાદ રાખજો। એક વખત આપણે ચર્ચા કરીએ પછી ડિટેલમાં નહીં કરીએ। અને જે આપણું સાયન્સનું પ્રશ્નપત્ર હશે એની અંદર ચાર સેક્શન હશે, એ, બી, સી અને ડી, અને એની અંદર 1 થી 39 સુધીના પ્રશ્નો હશે। બધા જ પ્રશ્નો ફરજિયાત છે, એની અંદર ઓરમાં વગેરે આપેલા હોય તો એ તમારે કોઈ બી એક લખી શકો, બાકી જેમ જૂના જમાના હતું જનરલ ઓપ્શન એવું નથી, તો ખાસ ધ્યાન રાખવાનું બરાબર। એના પછી છે કે વિભાગની સૂચનાઓની સામે, મતલબ અહીંયા બાજુમાં જે લખેલા હશે ને એ તમને ગુણ બતાવશે પેપરની અંદર જ્યારે તમે જોશો તો, અને સૂચના પ્રમાણે આકૃતિઓ સ્વચ્છ સ્પષ્ટ અને પ્રમાણસરની દોરવી, અને એનાથી વિશેષ છે કે નવો વિભાગ નવા પાનાથી લખવો। એક બીજી ખાસ માહિતી તમને આપી દઉં કે આનું આજે હું અત્યારે તમને પેપર બતાવું છું ને એ પેપર તમારે બોર્ડની એક્ઝામની અંદર કેવી રીતે લખવાનું, એકદમ અપ ટુ ડેટ કેવી રીતે લખવું એ માહિતી પણ અમે એક એનું પેપર બનાવવાના છીએ અને એની એક પીડીએફ તમારા સુધી પહોંચાડવાની છે। એક બોર્ડની જે પુરવણી છે એ પુરવણીની અંદર કેવી રીતે તમારે પેપર લખવું જોઈએ, કેવા નિશાન કરવા જોઈએ, કેવું એનું શણગારવું જોઈએ, આ બધી જ વસ્તુનું પેપર તમને લોકોને અમે આપવાના છીએ। તો બચ્ચો શરૂઆત કરીએ આપણે, સૌથી પહેલાં તમને 4 ખાલી જગ્યાઓ આપેલી છે અને અહીંયા તમને પહેલી ખાલી જગ્યા એવી આપેલી છે કે જેની અંદર તમને લોકોને કીધું છે કે ખાલી જગ્યા હવામાં ખુલ્લી રાખવાથી તેના પર લીલા રંગનું આવરણ જોવા મળે છે। પહેલા જ પાઠની અંદર છેલ્લા મુદ્દાની અંદર આપેલું છે ક્ષારણવાળા ટોપિકની અંદર, તો અહીંયા કોણ છે કે એવી કઈ ધાતુ છે કે જેને જો આપણે ખુલ્લામાં રાખીએ તો તેના ઉપર કયા રંગનું, લીલા રંગનું આવરણ જામી જાય છે, અને એનાથી હજી વિશેષ શું કહે છે કે તે ધાતુને જો આપણે ગરમ કરીએ ને તો પાછું કાળું આવરણ જોવા મળે છે। આ દરેક વસ્તુ જોવા મળે એવી કઈ ધાતુ છે, તો કોપર। તો યાદ રાખજો અને ખાસ કામનો પ્રશ્ન છે। હવે પછી વાત કરી કે કીટોન સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર લખો। ટોટલ બચ્ચો 5 સમૂહ છે, એની અંદર હજી વિશેષ પછી ગણીએ તો 8 સમૂહ થશે। કયા કયા થશે, તો એની અંદર છે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, પછી હેલોજન સમૂહ, પછી આલ્ડીહાઇડ, પછી આલ્કોહોલ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આટલા બધા સમૂહ છે અને એ બધા સમૂહની અંદર એની સંજ્ઞાઓ ફિક્સ છે। એક બંધ હોય, બે બંધ હોય, 3 બંધ હોય, પછી એના સિવાય પાછળ હેલોજન સમૂહની અંદર CL કે BR હોય, એની નામકરણની પ્રોસેસ છે। આ દરેક પૈકી કોઈ પણ રીતે ટૂંકો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે, યા ફિર એની ઓળખ સૂચક, જેમ આની અંદર પૂછ્યું છે એવી કોઈ સંકેત છે કે જે એની અંદર હોય તો આપણે એને કીટોન સમજીશું। તો યાદ રાખો, કીટોનને સમજવા માટે એક બાજુ આવી રીતે કાર્બન અને એક બાજુ આમ, અને વચ્ચે ઓક્સિજન તમારે લટકાવવાનો છે। તો ઓક્સિજન જ્યારે આપણે લગાવીશું તો બે બાજુ બીજા કાર્બનની સાથે અન્ય કાર્બન હોવા જોઈએ। અહીંયા અગર હાઇડ્રોજન હોય, આ બાજુ હાઇડ્રોજન હોય તો કભી નહીં ચલેગા। જે જગ્યા અહીંયા ખાલી જગ્યા તમને આપેલી છે એ બંધ અન્ય કાર્બન સાથે જોડવાનો રહેશે, તો આવી એની સંજ્ઞા છે। હવે આગળ વાત કરીએ કે ડાયનોસોર ખાલી જગ્યા વર્ગનું પ્રાણી છે। ડાયનોસોર એ સરીસૃપ છે, કારણ કે જૂના જમાનાની અંદર ડાયનોસોર છે ને એ કેવી રીતે ચાલતા હતા, પેટથી સરકીને ચાલતા હતા, માટે આપણે એને સરીસૃપ તરીકે ઓળખીએ છીએ, અને પાંખો પણ હતી, પછી ધીરે ધીરે એ વખતે એ લોકો ઠંડી અને ગરમીથી બચવા માટે યુઝ કરતા હતા, સમય જતાં એનો યુઝ કેવી રીતે કરવા માટે માંડ્યા એ લોકો, ઉડવા માટે। તો બધી જ વસ્તુ ધીરે ધીરે તમે બધા જ પ્રશ્નો વાંચજો તો તમને ખબર પડશે।
प्ररोहाग्रना भागे खाली जगह अंतःस्राव संश्लेषण पामे छे अने जे कोषनी लंबाईनी अंदर वृद्धि करे छे। तो टोटल बच्चों आनी अंदर पांच अंतःस्राव तमारे याद रखवाना छे, एना पैकीना सॉरी चार, एमांथी कोई पण रीते तमने प्रश्न पूछाय तो खास तमे याद रखजो। एक तो जिब्रेलिन छे, एक ऑक्सिन छे, साइटोकाइनिन छे अने छेल्लू छे एब्सिसिक एसिड। तो आ चारमांथी कोई पण रीते उपयोग एनी वृद्धि अवरोधक गमे ते रीते प्रश्न पूछाय तो ए पॉइंटना तमने खास याद होवा जोईए। बट आनो जवाब शुं आवशे तो ऑक्सिन आवशे, ऑक्सिन। ओके तो आगळ वधीए छीए। अच्छा वाह, क्रेश कोर्स बच्चों याद रखो, क्रेश कोर्स तमारा माटे, तमे घणा बधा विडियोज जोया हशे तो हर वक्त हूँ आ क्रेश कोर्स नी तमने वात करतो होउं छुं, या तमे सुरेश सर या विवेक सर ना विडियो भी जोया हशे तो एनी अंदर भी आनी चर्चाओ आवे छे। आ क्रेश कोर्स नी वेल्यू छे ने तमारा जीवन ने चार चांद लगावी देशे एवं कहो तो चाले। तो आ क्रेश कोर्स विषयनी थोड़ी माहिती आपी दऊं, तो धोरण 10 ની અંદર આ ક્રેશ કોર્સ આપણે લાવી રહ્યા છીએ અને એની અંદર શું આપવાના છે તો ઢેર સારી વસ્તુઓ છે કે સાથે સાથ વિષયો અમે તમને આપવાના છીએ, એની સાથે સાથે ડિફિકલ્ટી સોલ્યુશન માટે પૂરેપૂરો તમને સમય મળશે, સેક્શન એની ફૂલ તૈયારી માટે 1500 જેટલા પ્રશ્નો આવશે અને ખાસ વસ્તુ કહી દઉં કે આ પ્રશ્નો અમે યુટ્યુબની અંદર બી આપવાના છીએ તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી રાખજો, પણ એ અત્યારે નહીં આવે, સેકન્ડ એક્ઝામ પછી તમને લોકોને આપીશું કે જેથી બોર્ડની અંદર તમને ફૂલે ફૂલ હેલ્પ મળી શકે અને અત્યારથી બધા પ્રશ્નો જોતા હોય તો આપણી એપ્લિકેશનની અંદર આવી જાઓ। પછી 150 પેપર એ પણ આપણે આપીશું સેકન્ડ એક્ઝામની અંદર, જે ઘણા બધા વિદ્યાર્થીને એક્ઝામ વગેરે લેવાશે ને એના પૈકીના 150 પેપર અમે તમને લોકોને કલેક્ટ કરીને આપવાના છીએ। પછી 90+ બેચની અંદર જો તમે જોડાવો છો, અમારી જે 90+ની બેચ છે એની અંદર 24/7 તમને હેલ્પ મળશે, એની ટાઈમ તમે ડાઉટ્સ પૂછી શકો અને એના સોલ્યુશન અમે તમને કરાવીશું। એનાથી વિશેષ સાથી પેપર સેટ ફ્રી, જેની PDF અને એ પણ જવાબ સાથે, તમને લોકોને એની 40 પેપર આપેલા છે અને એ તમે અમારી પાસેથી એની અંદર મેળવી શકો। IMP પ્રશ્નો, બોર્ડની ભવ્ય સફળતા માટે અમે આ બે મિશન બે સિરીઝ લાવવાના છીએ અને એની અંદર પણ તમે લોકો ખાસ લાભ લઈ શકશો, જોકે અમે યુટ્યુબની અંદર પણ આપવાના છીએ। પછી ગુજરાતની અંદર અમારી સાથે જોડાઈને જો પહેલા નંબરે પાસ થાઓ છો તો 1,00,000 રૂપિયા સ્કોલરશીપ તમે મેળવી શકો છો અને એની સાથે સાથે લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ પણ મળશે અને સૌથી અગત્યની વાત કે આખા વર્ષના લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ અત્યારે હાલ એપ્લિકેશન અંદર ફૂલ અવેલેબલ છે, મતલબ કે તમે આજે અગર આ કોર્સમાં જોડાવો છો તો ફૂલ કોર્સ તમને લોકોને મારી સાથે મળી જશે અને એ અત્યાર સુધી જે જૂનથી આજ દિવસ સુધી જેટલા પણ ક્લાસ થયા ને બધા જ ક્લાસનું ફૂલ કોર્સનું રેકોર્ડિંગ તમને લોકોને મળી જશે। બોલો ઓર કા ચાહીએ બતાવો, અને અમારી સાથે જોડાઈ અને આવું સુપર ટુપર રિઝલ્ટ અમારા વિદ્યાર્થીઓ મેળવી ચૂક્યા છે। જુઓ દેખો, જરૂરી નથી કે તમે પણ અમારી સાથે જોડાવો તો આટલું આવશે, પણ આ લેવલ સુધીની મહેનત કરશો ત્યારે જઈને આવશે। તો આ બાળકોએ મહેનત કરી, એમની મહેનત, અમારી મહેનત અને બધાની મહેનત જ્યારે ભેગી થશે ત્યારે સુપર ટુપર રિઝલ્ટ આવતું હોય છે। બટ હા, એટલું તમને ગેરંટી આપી શકીએ કે આ રિઝલ્ટ તમારું જે પહેલી બીજીનું હશે એના કરતાં વાર્ષિક પરીક્ષાનું, બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ એકદમ મસ્ત આવશે, એની શ્યોરિટી અમે ચોક્કસ તમને આપી શકીએ છીએ। પછી આગળ વાત કરીએ કે C2H6માં કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચેની બંધની જે સંખ્યા છે ને 6 છે। હવે જો આ કેવી રીતે જોડાશે તમને બતાવી દઉં કે બે કાર્બન છે, મીન્સ આવી રીતે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે અને હવે આની અંદર આની ટોટલ 4 સંયોજકતા છે, એટલે 4 જગ્યાએ આપણે એને જોડવું પડશે અને આની પણ 4 સંયોજકતા છે માટે 4। તો હવે આ બધી જગ્યાએ કોણ લાગશે? હાઇડ્રોજન। તો તમે જોઈ લો કે 6 હાઇડ્રોજન છે અને 2 કાર્બન છે અને આની અંદર કેટલા તમને બંધ દેખાય છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટલા થઈ ગયા? 7 થઈ ગયા। 1, 2, 3, 4, 5, 6 અને 7 અહીંયા કેટલા લખ્યા છે કે સી અને એચની વચ્ચે બંધની શક્યતા છે? અચ્છા, હવે કાર્બન કાર્બન વચ્ચેનો બંધ નથી ગણવાનો, તમારે સી અને એચની વચ્ચે આ 3 અને અહીંયા કેટલા છે? 3, 6। આ મોટાભાગના વિદ્યાર્થીઓ આ ગણશે તો લોચા થશે। અહીંયા તમને એવું સ્પેશિયલી કીધું છે કે કાર્બન અને હાઇડ્રોજનના બંધની સંખ્યા કેટલી છે, તો કેટલી આવશે? 6। તેનો મતલબ શું થશે? આ વાક્ય કેવું થઈ જશે? સાચું। અચ્છા, અહીંયા મારે લખવું પડશે સાચું। યસ, પછી છે કે +2 ડાયોપ્ટર પાવર ધરાવતો લેન્સ બહિર્ગોળ પ્રકારનો લેન્સ છે, આની તમને શોર્ટકટ આપું, જો અંતર્ગોળ, અંતર્ગોળ, ઓકે, અને બીજો છે બહિર્ગોળ। હવે આની અંદર તમે યાદ કેવી રીતે રાખી શકો છો? અ સ્વર અને વ્યંજનમાં તમને ચોક્કસ ખબર પડતી જ હશે, સ્વર કે અ આ ઈ એ બધા જે સ્વર છે એ, અને બાકી બધા શું આવશે? ક ખ ગ એ બધા વ્યંજન આવશે। તો અંતર્ગોળ આવશે તો શું યાદ રાખવાનું ખબર છે? ઋણ યાદ રાખવાનું। બહિર્ગોળ છે તો શું યાદ રાખવાનું? ધન। તો સ્વરથી સ્વર ને વ્યંજનથી વ્યંજન। હવે યાદ રાખો કે પાવર પ્લસ હોય ને તો એની ત્રિજ્યા પણ હંમેશા પ્લસ હોય, મતલબ કે એની જે એફ છે ને એફ, એ એફ હંમેશા શું હશે? પ્લસ હશે। હવે તમે વિચાર કરો કે અગર એફ પ્લસ, કારણ કે એની અંદર સૂત્ર છે P = 1/
एफ बराबर है। तो आज तमने एफ आपेलो है ये एफ शू हे एनी केन्द्र लंबाई है। जो ये केन्द्र लंबाई हे तो जो पी प्लस हे तो एफ प्लस हे, जो एफ प्लस हे तो यह मतलब शू थे धन थोड़ा धन हे तो क्यों लेंस हे बहिर्गोल। अँ क्यों कीधो बहिर्गोल प्रकार लेंस है यो मतलब शू थी गयु के वाक्य साचू है। ओके जी चलो नेक्स्ट। हृदयना धबकारा वधारनार अंतर स्त्रावी एड्रेनालिन ग्रंथि छे। हृदयना धबकारा हवे याद रखो कि क्यों अंतस्त्राव शू काम करे छे आपणा शरीरनी अंदरनाथी एनी उणप होय तो शू थाय अने वधारे प्रमाणमां लई लईए तो शू थाय आ प्रकारना प्रश्नो परीक्षानी अंदर खास पूछाय छे। सो प्लीज तमारे बहु ध्यान राखवानुं छे। तो आनी अंदर पण शू आवशे कि हृदयना धबकारा वधारवानुं जे काम छे अंतस्त्रावी ग्रंथि एड्रेनालिन करे छे तो ए पण वाक्य केवुं छे साचुं छे। बोलो तो आ बधीज वस्तु बच्चों छे ने बहु ध्यान दईने शीखवानी छे। अने हाँ मारा करता एडवांस तमे लोको पण तमारा बधा ज प्रश्नोनो सोल्यूशन अथवा तमे एने चेक करवा माटे ट्राई करी शको छो कि केटला केटला मार्क्स मारे थाय छे तो ए पण मने कहेजो कि तमारे केटला मार्क्स थया चेटमां लखीने मतलब चेटमां मतलब कॉमेंटमां। हवे शुं कहे छे कि आपेला बहुविकल्पी जवाबवाळा प्रश्नों माटे साचो विकल्प पसंद करीने लखो। 16 प्रश्नों छे, चार खरा खोटा बधा चार 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 होई शके। क्यारेक एवुं पण थशे कोई पांच हशे तो कोई त्रण हशे पण चार थी वधारे बने त्यां सुधी नहीं आवुं पण ध्यान राखवुं। बट आनी अंदर विकल्पो तमने पांच आप्या छे। टूंका प्रश्नो चार आप्या छे। पांच छे कि तत्वोना वर्गीकरण माटे त्रिपुटीनो नियम कोणे आप्यो तो ले त्रिकोण पांचमा पाठनी अंदर केटला वैज्ञानिकोए काम कर्युं चार वैज्ञानिकों एनी अंदर कोण छे तो डॉब्रेनर छे पछी कोण छे न्यूलैंड आव्या पछी कोण आव्यु मेंडेलिफ आव्या अने एनी साथे साथे कोण छे मेंडेलिफनुं जे आधुनिक आवर्त कोष्टक जेणे तैयार कर्युं एटले टोटल केटला थया चार वैज्ञानिक हेनरी मोसेल नामना वैज्ञानिक। तो आवी रीते चार वैज्ञानिकों एनी अंदर फाळो आप्यो छे। एमां त्रिपुटीनो नियम कोणे आप्यो तो डॉब्रेनरे पछी न्यूलैंडे शुं कर्युं तो अष्टकनो नियम आप्यो तो पछी आधुनिक आवर्त कोष्टक छे ए कोणे आप्युं हेनरी मोसेल अने नॉर्मल आवर्त कोष्टक कोणे आप्युं तो मेंडेलिफनो आवर्त कोष्टक तो मेंडेलिफे। आ रीते खास याद राखवाना छे। तो अहीं शू आवशे कि त्रिपुटीनो नियम कोणे आप्यो तो डॉब्रेनरनी त्रिपुटी माटे आपणने अहीं खबर पड़ी जाए कि विकल्प ए आनो साचो जवाब छे। हवे आगळ वात करीए कि भारतीय पंचांग प्रमाणे कोई दिवसनो वास्तविक सूर्योदय अहीं कीधुं छे सूर्योदय। घणी वखत विद्यार्थीओ लोचा मारता होय छे अहीं छे बच्चो सूर्योदय। सूर्योदय आपणो टॉपिक शुं तो खबर छे सूर्योदय वेला अने सूर्यास्त मोड़ो। एनो मतलब एवो थाय कि सूर्योदयनी वात करी छे तो अहींया पंचांग प्रमाणे एवुं बतावामां आवे छे कि 6:32 वागे सूरज उगशे पण थाय छे कि एवुं आपणने 2 मिनिट वहेलो देखाय छे। हवे कोईने एम थशे कि 2 मिनिट वहेलो देखाय छे वाह केवी रीते तो ए पण तमने कही दऊं। मानो कि आ जग्याए आ पृथ्वी छे अने अहींयाथी ज्यारे आपणे जोवामां आवे आ एनी समक्ष क्षितिજ દિશા થઈ અને અહીંયા શું હશે સૂર્ય અથવા પૃથ્વીને થોડી આપણે મોટી રાખીએ હેડો પૃથ્વી અહીંયા છે અને અહીંયા કોણ હશે સૂરજ હશે। જ્યારે સમક્ષ ક્ષિતિજ ઉપર સૂર્ય આવે ને તો એ શું થશે આપણે એને સૂરજ ઉગ્યો એવું કહીએ છીએ। બટ પરિસ્થિતિ એવી હશે કે સૂરજ અહીંયા થોડોક નીચે હશે ને સૂર્ય છતાં પણ એ આવી રીતે વક્રી ભવન થઈને આપણા સુધી કિરણો આવશે અને જ્યારે અહીંથી સીધા કિરણો જશે ને આપણને એવું લાગશે કે જાણે સૂર્ય સમક્ષ ક્ષિતિજ સુધી પહોંચી ગયો છે પણ વાસ્તવમાં સૂર્ય પહોંચ્યો હતો નથી। એનો મતલબ કે વાસ્તવનો જે સૂર્યોદય થયો નથી છતાંય આપણને દેખાવા માંડે છે યાની કે 2 મિનિટ વહેલા દેખાય છે અને 2 મિનિટ મોડા આથમે છે। તો અહીંયા બચ્ચો વાત છે સૂર્યોદયની એનો મતલબ શું થશે 2 મિનિટ વહેલા યાની કે 6:30 મિનિટે આપણને સૂર્ય દેખાવા માંડશે। એના પછી વાત કરીએ કે જ્યારે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય તો તે પુષ્પને કેવું પુષ્પ કહે છે। અગર કોઈ એક હાજર હોય તેને શું કહેવાય એકલિંગી કહેવાય અને બે હાજર હોય તો શું કહેવાય દ્વિલિંગી। તો અહીંયા ચેક કરો નર માદા એકલિંગી દ્વિલિંગી તો આપ્યું જ નથી પણ દ્વિલિંગીનું એક બીજું નામ છે ઉભયગુણી। હવે તમને થશે એ વળી કેવું જો તમે દેડકાને શું કહેતા હતા ઉભયજીવી કેમ કારણ કે એ જમીન ઉપર બી જીવી શકે અને બીજે ક્યાં જીવી શકે પાણીની અંદર એ બંને જગ્યાએ રહી શકે એટલે આપણે એને ઉભયજીવી બોલતા હતા। બંને જગ્યાએ જીવી શકે માટે આપણે એને ઉભયજીવી બોલતા હતા। અહીંયા શું આવશે તો દ્વિલિંગી છે માટે શું નામ આપ્યું ઉભયલિંગી બરાબર। તો આવી રીતે આપણે કનેક્ટ કરીને યાદ રાખી શકીએ છીએ। હવે આપણે ખાસ એક વાત કરવાની છે વિકલ્પની। विकल्प तमने एक पूछावानी खास शक्यताओ है तो एनी अंदर ध्यान रखो सममूलक अंगों। हवे आम जोवा जाऊं तो आनी अंदर त्रण प्रश्नों जवाब आपी त्यारे मात्र एक मार्क्स मले ले बोलो ये तो ना इंसाफी है लेकिन करे तो हम कहाँ करें बच्चों। सममूलक अंगों कार्य सदस्य अंगों याद रख सममूलक
સમમૂલક એટલે કે એમની આખી પેઢીઓની પેઢીઓ સમાનો, સમમૂલક એમને કેટલી પેઢીઓ સમાનો એને સમમૂલક કહેવાય, મતલબ કે એક જ ખાનદાનમાંથી જન્મેલા હોય એવા, કે એની પેઢીઓની 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 કેટલી પેઢીઓ આગળ જઈએ ને ત્યારે શું હશે, એમના પિતૃઓ સમાન હતા. આપણે નહીં કહેતા કે આપણા પિતૃઓ વાંદરાઓ હતા, વાસ્તવમાં આપણા પિતૃઓ વાંદરાઓ નહોતા, વાંદરાઓ ને આપણા પિતૃઓ સમાન હતા. મતલબ આવું છે કે અહીંયા વાંદરું, આ વાંદરું, વાંદરું, પછી માણસ અને પછી ચિમ્પાન્જી, ચિમ્પાન્જી, આ ત્રણેયના પૂર્વજો સમાન હતા. આપણા પૂર્વજો વાંદરાઓ નહોતા, મતલબ કે વાંદરામાંથી માણસ નથી બન્યો, જે પૂર્વજો હતા એમાંથી માણસે બન્યું ને વાંદરાઓએ બન્યા અને ચિમ્પાન્જી બન્યા. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. એક વખત એક ભારતીય હતો, એ શું કહે ખબર, ચાઇનીઝ અને સોરી ચાઇનીઝ નહીં પાકિસ્તાની, એક પાકિસ્તાની ને એક ઇન્ડિયન બંને સાથે મિત્રતા થઈ ગઈ. અને પછી શું કહે ખબર છે, આપણો ભારતીય હતો ને, એ તને ખબર છે આપણા પૂર્વજો કે વાંદરાઓ હતા, ચાઇનાવાળો શું કહે ખબર, હવે જા જા તારા પૂર્વજો વાંદરાઓ હશે, બાકી અમારા પૂર્વજો આતંકવાદી હતા. બોલો, આખું ખાનદાન આતંકવાદી લે, બસ જસ્ટ ચોક અપ પાર્ટ. હવે પાછા કોઈ પાકિસ્તાની હશે ને વિડીયો જોતા હશે તો ચડી બેસે, કહ્યું સાહેબ તમે એમને વિડીયોમાં આવું કીધું લેટ ડેશ, ઉભડાકે દેવા ના આવતા હોય, આ મનોરંજન છે ભાઈ. તો અહીંયા શું આવશે, વાંદરું, માણસ અને ચિમ્પાન્જી, તો એના પિતૃઓ સમાન હતા. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી. તો હવે બચ્ચો યાદ રાખો કે સમમૂલક એટલે કે એની આખી ખાનદાની ખાનદાની સમાન હતી, તો આકાર સરખા છે એનો મતલબ કે સમાન પેઢીઓમાંથી ઉત્પન્ન થયેલા છે. તો આની અંદર શું આવશે, સમમૂલક અંગો, તો દેડકો અને ગરોળી, દેડકો અને ગરોળી એને એની હાથની રચના સમાન છે કે એના પગોની રચના સમાન છે, માટે શું આવશે, દેડકો અને ગરોળી એ સમમૂલક કહેવાય. પછી છે કાર્યસદસંગો, કાર્યસદસંગો મતલબ કે આ પર્યાવરણની અંદર આ દુનિયામાં જીવવા માટે સમાન કાર્યો કરે છે પણ એની પિતૃ પેઢીઓ સમાન નથી, એનો મતલબ શું થયો કે કાર્યસદસંગો હશે. તો એ કોણ હશે, તો ચામાચીડિયું અને પક્ષી. તો પક્ષી પણ ઉડવા માટે પાંખોનો ઉપયોગ કરે છે, ચામાચીડિયું પણ ઉડવા માટે પાંખોનો ઉપયોગ કરે છે, પણ એની રચના સેમ નથી, એનો મતલબ આ દુનિયાની અંદર જીવવા માટે સમાન કાર્યો કરે છે પણ એની અંદર રચના સમાન નથી. આમાં શું હશે, કાર્યો જુદા હશે પણ રચના સમાન હશે. તો રચના સમાન, કાર્યો જુદા, તો સમમૂલક, અને કાર્ય સદસની અંદર કાર્યો સરખા અને એની રચના જુદી, તો એને આપણે કહીશું કાર્ય સદસંગો. અને પછી અશ્મિ, તો હવે વધ્યું ત્રીજું છે, તો એ કોણ હશે, એબોનાઇટ, એમોનાઇટ અને ટ્રાઇલોબાઇટ. કદાચ આની અંદર કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો જોઈ લેજો. તો હવે અહીં આની અંદર કયું એવું મેચ થાય છે, પહેલાં સાથે બી, તો પહેલાં સાથે બી અહીંયા બેમાં છે, પહેલાં સાથે બી એટલે સી અને ડી હોઈ શકે, પછી બીજા સાથે સી, બીજા સાથે સી એટલે આની અંદર મેચ થાય છે, ત્રીજા સાથે એ, તો આપણો કરેક્ટ આન્સર કોણ હશે, સી હશે. આવી રીતે યાદ રાખવાનું છે. તો પહેલાં તમારે વિકલ્પ જોઈ, વિકલ્પ જોઈ નહીં, આ પ્રશ્ન જોઈ અને એનું કનેક્શન જોડી દેવાનું. એકવાર તો એક મસ્ત ડાયો ડમરો છોકરો, એણે કેવી રીતે આનું કનેક્શન કર્યું ખબર છે, અહીંયા એ હતા, અહીંયા બી હતા ને અહીંયા સી હતા, આ બાજુ વન ટુ અને થ્રી, તો એને કેવું જોડાણ જોડ્યું, આવી રીતે, આમ આવી રીતે, પહેલાં ત્રણે ત્રણ ભેગા થાય અને હવે આમ જાય, આમ જાય અને આમ જાય. વાહ યાર મોજ કરતી બેટે, અહીંયા જો એથી અહીંયા જવું હોય તો જવાય, અહીંથી અહીંયા જવું તો જવાય, અહીંથી અહીં જવું, તમારે જેમ ઠીક લાગે ને એમ, કે જોઈ લેજો. ખરેખર આવા છોકરાઓને યાર સલામ ઠોકવી પડે. આગળ વાત કરીએ, સંયોજકતા એટલે શું, યાદ કરો સંયોજકતા કોને કહેવાય. જેમ કે તમે ઘણી વખત આવું જોયું હશે કે એન એ પ્લસ છે અને સી એલ માઇનસ છે અને ઓક્સિજન માઇનસ ટુ છે, આ બધું શું છે ખબર છે તમને. એન એ પ્લસ વનનો મતલબ એવો થાય કે એન એ છે ને એની, એનો નંબર કેટલો, અગિયાર, એટલે કે બે આઠ અને એક, આ બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન કોકને આપી દેશે અને એની સાથે જોડાઈ જશે. યા ફિર સી એલ શું કરશે, તો કે બે આઠ અને સાત, બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન કોકની પાસે લાવશે, આવા દો આવા દો આવા દો આવા દો, કે એક ઇલેક્ટ્રોન મને આપી દો જેથી મારું છે ને એ ભરાઈ જાય. બસ એ પરિસ્થિતિની અંદર એ પોતાની બાહ્યતમ કક્ષા છે એને સંપૂર્ણ ભરી અને નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરશે, અઢાર નંબરના તત્વ જેવી. તો આનો મતલબ શું થયો ખબર છે, કે પોતે એકબીજા સાથે કનેક્શન, એકબીજા સાથે જોડાણ જોડાશે અને એકબીજા સાથે જોડાણ જોડાશે એટલે કે એકબીજા સાથે સંયોજાવાની જે ક્ષમતા છે ને એને આપણે શું બોલીએ છીએ, સંયોજકતા. એની અગર તમારે વ્યાખ્યા લખવી હોય તો પ્રોપર કેવી રીતે લખશો, જરા અહીંયા મેં લખીને આપી છે કે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની જે ક્ષમતા છે ને એને આપણે સંયોજકતા તરીકે ઓળખીએ
છીએ. તો આવડી ગઈ હશે એવી આશા રાખીએ. અને બીજું છે કે પરિપથમાં 12 વોલ્ટના વિદ્યુત કોષને સાંકેતિક રીતે કેવી રીતે દર્શાવશો. 12 વોલ્ટની બેટરી છે, બેટરીને કેવી રીતે દર્શાવતા હતા જરા યાદ કરો તો. પહેલાં આવી રીતે આપણે દર્શાવીએ છીએ, અહીંયા એક ઊભું મોટું લીટું કરવાનું અને બાજુમાં એક નાનું કરવાનું, ફરી પાછું એક મોટું લીટું કરવાનું, એક નાનું કરવાનું, અને ફરી પાછું એક મોટું લીટું કરવાનું અને એક નાનું કરવાનું. જો આ આ છે ને આટલો, આ એક કોષ કહેવાને હું કેવી રીતે સમજાવીશ, જેમ કે હાઈલાઇટર લઈ લઉં છું, અહીંયા આપણે કલર કરી આવો. જો આ રીતે આટલો, આ એક બેટરી થઈ, અહીંયા છે ને આ એક બીજો કોષ થયો, આ એક કોષ થયો. ઘણા બધા કોષો ભેગા થાય ને એટલે એક બેટરી બને એવું કહેવાય. તો આ એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, આવી રીતે 3 કોષ જ્યારે ભેગા થયા તો એક બેટરી બની ગઈ અને હવે અહીંયા થઈ ગયું. અહીંયા આપણે શું કામ કરવાનું છે, 12 વોલ્ટ છે ને તો અહીંયા લખી દેવાનું આપણે 12 વોલ્ટ. અથવા એવું પણ તમે લખી શકો કે આ છે એ 4 વોલ્ટ છે, આ પણ છે 4 વોલ્ટ છે, આ પણ 4 વોલ્ટ છે. તો આવી રીતે 4 4 4 4 તરીકેલા થઈ ગયા 12. તો એ હો ગઈ આપણી બેટરી. આગળ વાત કે નેક્સ્ટ પ્રશ્ન કે વાયુ બાયોગેસનો મુખ્ય વાયુ ઘટક શું, મને ઓળખો. બાયોગેસમાંથી મુખ્ય ઘટક કયો નીકળતો હતો, યાદ કરો. મસ્ત પ્રશ્ન હતો, મિથેન. ઓકે, તો આવી રીતે તમારે સરસ મજાના પ્રશ્નો છે, બહુ જ ધ્યાન આપજો. સેક્શન એ એટલે એકદમ સુપર ટુપર હશે, બટ એની માટે તમારે મજૂરી બહુ જ કરવી પડશે. એટલું બધું બી સરળ નહીં હોય કે ભાઈ શી તું આવડી ગયા. અને આ પેપરની અંદરથી તમને લોકોને મોડલ ક્વેશ્ચન પેપર છે, એકદમ બચ્ચા જેવાના સરળ પ્રશ્નો આપે. જરૂરી નથી કે આવા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં થોડું અપ લેવલ હોય, તો એના માટેની તૈયારી પણ તમારે રાખવી. અને એની અપ ટુ ડેટ જો તૈયારી કરવી હોય તો મોસ્ટ વેલકમ. અમારો ક્રેશ કોર્સ આવી રહ્યો છે, અને ક્રેશ કોર્સની અંદર શું મળશે એની અગાઉ પણ વાત કરી હતી, ફરી એક વખત રિમાઇન્ડ અપાવી દઉં છું. જો તમને લોકોને યાદ દેવડાવી દઉં છું કે આટલી બધી ઢગલાબંધ સુવિધાઓ મળશે. હવે તમને થશે સાહેબ તમે આટલી બધી સુવિધાઓ આપો છો તો આની ફીસ કેટલી છે, માત્ર 199 રૂપિયા પર સબ્જેક્ટ, બસ ઇટુ સી. અને હવે તમે વિચાર કરો આની અંદર આજથી, તમે ધારો કે આજે જોડાઓ છો મારી સાથે, તો આજથી તમને લોકોને આમાંથી મોસ્ટ ઓફ જે સુવિધાઓ છે એ ઉપલબ્ધ છે, અને જે લાઈવ ક્લાસ વગેરે ચાલવાના છે એ હવે શરૂ થઈ ગયા હશે. અથવા તમે વિડીયો ક્યારે જોઈ રહ્યા છો આઈ ડોન્ટ નો, તો એની અંદર એ વખતે શરૂ પણ થઈ ગયા હોય તો સો પ્લીઝ ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારા સુધી પહોંચી જાઓ. અને એના પછીનો પ્રશ્ન છે CFC, જેનું ફૂલ ફોર્મ લખો. CFC ક્લોરો ફ્લોરો કાર્બન, જેને આપણે શું બોલીએ છીએ CFC. તો ફૂલ ફોર્મ જો અગર પૂછાય તો ખાસ ધ્યાન રાખવું. લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે, બીડી બનાવવા માટે કયા વૃક્ષના પર્ણનો ઉપયોગ થાય છે, બીડી બનાવવા માટે કયા પ્રકારના પર્ણનો. તો કેટલો મસ્ત પ્રશ્ન છે, વેરી મોસ્ટ ટાઈમ બી હર કોઈ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો ટીમરૂ, ખાલી ટીમરૂ લખો તો પણ ચાલે, અને આખા વાક્યની અંદર જવાબ લખો તો ધી બેસ્ટ. ક્લિયર? તો બચ્ચો કેટલા માર્ક્સ તમારે થયા, તમને લોકોને કેટલા બધા પ્રશ્નો આની અંદરથી આવડતા હતા એ વસ્તુ તમે ખાસ જોજો અને ચોક્કસ મને કહેજો. અને હજી તમને એમ લાગે કે સાહેબ ક્રેશ કોર્સ વિશે તમે માહિતી આપી પણ મને હજી કોઈ વિશેષ માહિતી જોઈએ, મારાના વિશે કંઈ પૂછવું છે અને એ પૂછવું હોય તો હું શું કરી શકું, તો બચ્ચો વેરી સિમ્પલ પ્રોસેસ છે. અહીંયા એક નંબર આપ્યો છે 99244-0171, આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો અને તમારી સીટ બુક કરાવી શકો છો. અને સીટ બુક કરાવશો એટલે સિમ્પલ પ્રોસેસ છે કે તમને લોકોને કોર્સની અંદર એડ કરવામાં આવશે, ફીસ ભરશો એટલે, અને પછી તમારો કોર્સ એકદમ મસ્ત રીતે ચાલુ થઈ જશે અને તમારું ભવિષ્ય થોડુંક ઉજળું થાય એવા પ્રયત્નો અમારા રહેશે અને તમને લોકોને ચોક્કસ એનો ફાયદો થશે. હવે અહીંયા ક્યાંક DC અને D જે ભાગ દેખાતો હોય ભાગ તમારે ખાસ જોવાનો છે કે જેથી કરીને તમને લોકોને તમારા જીવનમાં 4 ચાંદ લાગે એવા કંઈક આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ અને એની અંદર તમને લાભ મળે. લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ સો મચ, બાય બાય.